नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। धोरण 3 विषय छे गणित गम्मत ने स्वागत है, जेमा आपणे पाठ नंबर 5 आकार अने भात तेना विषय नो अभ्यास करशुं। तो बधा विद्यार्थी पोतानी गणित नी स्वापोथी पेन्सिल इरेजर अने स्केल आटली बधी वस्तु साथे राखशुं। चलो तो आपणे पाठ्यपुस्तक में पाठ नंबर 5 पूर्ण कर्यो, बरोबर। तो आपणे पाठ नंबर 5 में शुं अभ्यास कर्यो तो कि आकारो जोया था, पछी धरी जोई थी, वक्र धरी अने सीधी, पछी जे सीधी धार होय एने खूणा पण होय, बीजुं शुं जोयुं तुं तो कि 10 ग्राम जोयुं तुं, जोयो तो ने कि अलग अलग आकारोने गोठवी अने के रीते अलग अलग चित्र बनावी शकाय। तो आज आपणे श्वापोथीमां पाठ नंबर 5 नो अभ्यास करशुं। तो चलो बधा श्वापोथीमां पेज नंबर 72 खोलशुं। तो हवे मां जो शुं आपणे सूचना आपेली छे कि आकारो परथी चित्र बनावो अने सूचना मुजब रंग पूरो। अहींया तमने केटलाक चित्र आपेला छे। हवे चित्र सेना बनेला छे? आकारोथी, अलग अलग आकारोथी, बरोबर। तेवुं ज आकार आपणे અહીંયા આપેલા છે। હવે શું કીધું છે ત્યાં કે જો ત્રિકોણ આકાર, પછી ચોરસ, વર્તુળ અને લંબચોરસ, હવે ઈ જ આકારનો ઉપયોગ કરી અને આ ચિત્ર બનેલા છે, છે બધા અલગ અલગ આકારનો ઉપયોગ કરેલ છે। હવે જે આકાર આપણે બનાવી એમાં રંગ પૂરવાનો છે। જો ત્રિકોણ આકાર બનાવી એમાં લાલ રંગ પૂરવાનો, ચોરસ હોય તેમાં લીલો, વર્તુળ હોય તેમાં પીળો રંગ અને લંબચોરસ હોય તેમાં કેવો રંગ પૂરવાનો? વાદળી। હવે અહીંયા તમને ચિત્ર આપેલા છે, આપણે એ જ ચિત્ર બાજુમાં દોરવાના છે। તો હું દોરાવું છું, તમારે મારી સાથે ચિત્ર દોરવાના છે। તો ચાલો બધા પેન્સિલ અને ઇરેઝર સાથે રાખશે, બરોબર। ચલો પહેલા જુઓ શેનું ચિત્ર છે, તો કે ચકલીનું ચિત્ર હોય એવું આપણને દેખાય છે। તો પહેલા આપણે દોરી આ રીતે, આ રીતે શું કરવાનું છે? પેલા ગોળ રાઉન્ડ થઈ ગયું, હવે એની અંદર એ નાનું એવું ગોળ રાઉન્ડ કરવાનું। પછી અહીંયા શું છે, જો એની ચાંચ, ચાંચમાં કયો આકાર છે? ત્રિકોણ આકાર। તો આ રીતે આપણે ત્યાં ત્રિકોણ આકાર દોરવાનો, તો એની ચાંચ બની ગઈ, બરોબર। હવે અહીંયા શું છે? વર્તુળ આકાર, તો આપણે અહીંયા વર્તુળ આકાર દોરશું। બરોબર, હવે નીચે શું છે? ત્રિકોણ, આ રીતે નીચે બે ત્રિકોણ આકાર દોરશું। હવે અહીંયા શું છે? મોટો ત્રિકોણ છે, તો તે આપણે સ્કેલની મદદથી પણ દોરી શકીએ। તો બની ગયું આપણું ચિત્ર। તો આ રીતે આપણે જે ચિત્ર આપેલું છે તે જ બાજુમાં દોરવાનું છે। ચલો તેના પછી જુઓ કયું ચિત્ર છે, તો કે ઘરનું ચિત્ર છે, છે। હવે એમાં પણ આપણને અલગ અલગ આકારનો ઉપયોગ કરી અને દોરેલું છે, તો ચાલો આપણે જે રીતે દોરવાનું છે, તો પહેલા આપણે ચોરસ આકાર કરશું, આ રીતે આપણે ચોરસ આકાર દોરશું, બરોબર। હવે શું કરવાનું છે? ઉપર ત્રિકોણ આકાર કરવાનો, તો આ રીતે ત્રિકોણ આકાર આપણે ઉપર કરી, બની ગયો ત્રિકોણ આકાર। હવે શું છે? અંદર વર્તુળ દોરવાનું છે, આ રીતે આપણે નાનું એવું વર્તુળ દોર નાખવાનું, અને અહીંયા કયો આકાર છે? લંબચોરસ આકાર, બાજુમાં શું છે? નાની એવી બારી, એમાં કેવો આકાર છે? ચોરસ આકાર, તો આ રીતે આપણે
चौरस आकार करिए। बराबर हवे नीचे शू छे तो के नीचे लंब चौरस आकार आपेलो छे। तो आ रीते आपणे लंब चौरस आकार दोरशुं। तो बनी गयु आपणुं चित्र। चलो तेना पछीनुं चित्र जो शुं छे तो के मोरनुं चित्र आपेलुं छे। चालो तो ते आपणे दोरीए। तो के सौ प्रथम शुं छे तो के गोळ एटले के वर्तुळ आपेलुं छे। तो अहींया आपणे आ रीते वर्तुळ दोरशुं। एनी अंदर नानुं एवुं वर्तुळ दोरशुं। पछी अहींया एनी चांच छे। केवो आकार छे जो जो अहीं त्रिकोण आकार छे। तो अहींया आपणे त्रिकोण आकार दोरशुं आ रीते। बराबर हवे ऊपर एने मोरने माथे शुं होय कलगी। केवो आकार छे त्रिकोण। ऊंधो त्रिकोण आपेलो छे आ रीते। बराबर आटलू થઈ ગયું બધાને। चलो तेना पछी जो शुं करवानुं छे तो के अहींया बे त्रिकोण दोरवाना छे। तो आ रीते आपणे स्केलनी मददथी दोरीए। पछी बीजो त्रिकोण दोरवानो अहींयाथी। केवो दोरवानो छे थोड़ोक नानो। હવે અહીંયા આપણે લીટી દોરી અને જોડી દેવાનું। બરોબર આ રીતે આપણું ચિત્ર આપેલું છે। હવે અહીંયા વચ્ચે શું છે બે નાના નાના ત્રિકોણ તો એ આપણે આ રીતે દોરી શકીએ। બાજુમાં બીજામાં પણ એ રીતે નાનું ત્રિકોણ આપેલું છે બની ગયું। ચલો હવે જોવો જોઈએ શું કરવાનું હતું તો કે અહીંયા પાછળ એના પીછા છે તો એ આપણે દોરશું। આ રીતે ત્રિકોણ આપેલું છે। બરોબર તો આ રીતે આપણે મોરના પીછા બનાવ્યા। હવે નીચે શું કરવાનું છે તો કે વળી પાછું એક ત્રિકોણ દોરવાનું। આ રીતે બરોબર અને અહીંયાથી આપણે એના પગ દોરવાના છે। એ પણ ત્રિકોણ આકારના જ છે। તો આ રીતે આપણે એના પગ ત્રિકોણ આકાર કરી અને દોરવાના થઈ ગયા બધાને। અને નીચે નાની એવી લીટી કરી નાખી। બરોબર તો આ રીતે આપણને મોર આપેલો છે। હવે એના પીછા દોર લઈએ। સ્કેલ રાખી અને આ રીતે આપણે એની લીટી દોરી અને એના પીછા દોરશું। બરોબર તો આ રીતે આપણો મોર બની ગયો। હવે નીચે તમને હજી એક ચિત્ર આપેલું છે જો જોઈ એ ઘોડા જેવું ચિત્ર દેખાય છે છે ને તો એ તમારે જાતે સ્કેલની મદદથી દોરવાનું છે। સમજાણું આપણે જે આકારો છે તેની મદદથી અલગ અલગ ચિત્ર બનાવ્યા।
જેમ કે પહેલું હતું ચકલીનું ચિત્ર, તેના પછી ઘરનું ચિત્ર, તેના પછી મોરનું, અને નીચે જે ઘોડાનું ચિત્ર છે તે પણ આકારોની મદદથી છે. તમારે સ્કેલનો ઉપયોગ કરી અને જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો. ચાલો હવે જોશું પેજ નંબર 73 પર. જો અહીંયા પણ સરસ મજાનું ચિત્ર આપેલું છે, છે ને? શું કીધું છે સૂચનામાં? કે સૂચના મુજબ ગણો અને રંગ પૂરો. અહીંયા ચિત્ર છે તે અલગ અલગ આકારોથી બનેલું છે. હવે આપણે કયા આકાર કેટલા છે તે ગણવાના, અને અહીંયા આપણને જે સૂચવેલું છે એ પ્રમાણે રંગ પૂરવાનો. કે ત્રિકોણ આકાર હોય એમાં લીલો રંગ પૂરવાનો, ચોરસ હોય એમાં લાલ રંગ પૂરવાનો, વર્તુળ હોય એમાં પીળો રંગ, અને લંબચોરસ હોય એમાં વાદળી રંગ. બરોબર? અહીંયા પણ આપણે જે ચિત્ર દોરેલા છે એમાં ઉપર સૂચના પ્રમાણે તમારે જાતે રંગ પૂરવાના છે. દોરેલા ચિત્ર છે તેમાં પણ અને તમે જે ચિત્ર બનાવો બંને ચિત્રમાં જે મુજબ સૂચના આપેલી છે તે મુજબ તમારે રંગ પૂરવાના રહેશે. બરોબર? અહીંયા પણ આપણને કીધું કે આ જેવા આકાર હોય એમાં આ પ્રમાણે રંગ પૂરવાનો. તો પહેલા આપણે આકાર ગણી લઈએ. અહીંયા આપણે સંખ્યા લખવાની છે. તો ચાલો પહેલું શું છે? ત્રિકોણ. હવે અહીંયા જે ડાગલાનું ચિત્ર છે એમાં ગણો જોઈએ કેટલા ત્રિકોણ મળે છે. તો આપણે ગણીએ કે આ એક, પછી આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ અને આ સાત. કેટલા ત્રિકોણ બન્યા? સાત. તો અહીંયા સંખ્યામાં આપણે લખશું સાત. બરોબર? ચલો હવે બાકીનું છે કેટલા છે? ચોરસ ગણવાના. ચલો ગણો જોઈએ બધા કેટલા ચોરસ આપેલા છે. ચલો જો જોઈ તો કેટલા છે? એક, આ બે, બીજા ક્યાં આપેલા છે? આ ત્રણ અને આ ચાર. કેટલા ચોરસ છે? ચાર. તો અહીંયા આપણે સંખ્યામાં લખશું કે ચોરસ ચાર આપેલા છે. તેના પછીમાં જુઓ વર્તુળ. વર્તુળ ગણો કેટલા છે. અહીંથી આપણે ગણી એક, પછી આ મોટું વર્તુળ છે એ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, પછી આ મોટું વર્તુળ તેર, આ ચૌદ અને આ પંદર. કેટલા વર્તુળ થયા? પંદર. અહીંયા આપણે લખશું પંદર. હવે કીધું છે લંબચોરસ. લંબચોરસ ગણો જોઈએ કેટલા છે. તો અહીંયા છે એક, પછી આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ. કેટલા આપેલા છે? પાંચ. અહીંયા સંખ્યા લખશું પાંચ. બરોબર? સમજાઈ ગયું બધાને? ચલો હવે એ જ રીતે આપણને નીચે પણ કેટલાક ચિત્ર આપેલા છે. તો ચલો તો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપેલા છે. હવે તે ચિત્રમાં આપણને આકાર આપેલા છે, તે આકાર કેટલા છે તે ગણી અને સંખ્યા આપણે અહીંયા લખવાની છે. અને આકારમાં અલગ અલગ જે સૂચવેલ છે એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. જેમ કે ચોરસ છે તેમાં લીલો રંગ પૂરવાનો, ત્રિકોણમાં પીળો રંગ, લંબચોરસમાં વાદળી રંગ અને વર્તુળમાં લાલ રંગ. બરોબર? ચલો તો આપણે પહેલા આકારો ગણીએ. તો પહેલો આકાર કેવો છે? ચોરસ. તો આપણે ત્રણેય ચિત્રના ચોરસ ગણવાના છે. કેટલા છે ગણો જોઈ. એક, બે, આ ત્રણ, આ ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા આપેલા છે? તો કે આઠ આપેલા છે. બરોબર? ચલો તેના પછીનો આકાર કયો છે? પીળો. રંગ પીળો પૂરવાનો આકાર છે ત્રિકોણ. બરોબર? તો ત્રિકોણ આકાર આપણે ગણીએ તો કેટલા થાય છે. ચલો આ ડાગલામાં પહેલા જોઉં ક્યાં છે ત્રિકોણ. તો કે આ એક, આ બે, આ ત્રણ, આ ચાર. પછી આમાં જોઉં તો કે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ. કેટલા ત્રિકોણ આપેલા છે? ચૌદ. તો અહીંયા સંખ્યા લખશું ચૌદ ત્રિકોણ છે. ચલો તેના પછી છે લંબચોરસ. તો લંબચોરસ કેટલા છે? તો કે ચાલો આપણે ગણી અને સંખ્યા લખશું. ચલો તો લંબચોરસ કીધા છે આપણે ગણીએ. આ એક, પછી આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, પછી
આ છ, આ સાત, આઠ અને નવ, કેટલા થાય છે? નવ, બરોબર. તો લંબચોરસ આપણને નવ મળે છે, તો અહીંયા આપણે સંખ્યા લખશું નવ, બરોબર. ચલો તેના પછી શું છે? વર્તુળ. ચલો ગણો જોઈએ, વર્તુળ કેટલા થાય છે? વર્તુળ તો કે આ જે મોટું વર્તુળ છે એક, એની અંદર નાના છે એટલે કે બે અને ત્રણ, ચાર, પાંચ અને છ. પછી આ મોટું વર્તુળ સાત, આઠ અને નવ. પછી અહીંયા આગળ આ મોટું વર્તુળ છે એ દસ, પછી આ નાના છે અગિયાર અને બાર, અને તેર, ચૌદ અને પંદર. કેટલા થાય છે? પંદર. અહીંયા આપણે લખશું કે વર્તુળ પંદર આપેલા છે, બરોબર. ચલો આ રીતે જે જે સંખ્યા લખી આપણે, તમારે એ રીતે ગણવાના છે, અને પછી તમને જે રંગ સૂચવેલા છે એ પ્રમાણે બધા ચિત્રમાં રંગ પૂરવાના છે. હવે આપણે જોશું પેજ નંબર ચુમ્મોતેર. પેજ નંબર ચુમ્મોતેર પર આપણને કેટલાક ચિત્ર આપેલા છે અને નીચે અંક આપેલા છે. હવે એમાં સૂચના વાંચીએ કે ખૂણા ગણો અને અંક સાથે જોડો. અહીંયા જે ચિત્ર આપેલા છે એમાં કેટલા ખૂણા છે એ આપણે ગણવાના અને જે સંખ્યા મળે એ સંખ્યા સાથે જોડવાની, બરોબર. ચલો પહેલું અહીંયા સ્ટારનું ચિત્ર છે અને ખૂણા ગણો કેટલા છે? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા ખૂણા થયા? આઠ. તો આઠ નંબર આપેલા છે તેની સાથે આપણે જોડી દેવાનું આ રીતે. બરોબર. હવે તેના પછી જો શું છે? વર્તુળ. એ વર્તુળને તો ખૂણા હોય નહીં એટલે એને આપણે ક્યાં જોડવાનું? તો કે ઝીરો સાથે. તો અહીંયા આપણે ઝીરો સાથે તેને જોડી દઈશું, બરોબર. ચલો તેના પછીનું જો અહીંયા કેટલા ખૂણા આપેલા ગણો. એક, બે, ત્રણ અને ચાર, એટલે ચાર ખૂણા આપેલા છે તો એને આપણે ચાર નંબરની સંખ્યા સાથે જોડી દઈશું આ રીતે. તેના પછીનું જુઓ તો કે એલ આપેલો છે, તો કે એમાં જોવો જોઈએ કેટલા ખૂણા દેખાય છે. ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કેટલા ખૂણા છે? છ. તો ત્યાં આપણે છ નંબર લખી અને છ નંબરની સંખ્યા સાથે જોડી દઈશું આ રીતે, બરોબર. ચાલો તેના પછીનું જુઓ. અહીંયા આપણને એરો દર્શાવેલો છે, એમાં કેટલા ખૂણા છે? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા છે? સાત ખૂણા. તો અહીંયા આપણે સાત નંબર સાથે તેમને જોડશું આ રીતે, બરોબર. તેના પછીમાં જુઓ આ ચિત્રમાં. ચલો ગણો કેટલા ખૂણા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. અહીંયા નવ ખૂણા આપેલા છે તો એને નવ નંબર સાથે આપણે જોડશું આ રીતે, બરોબર. હવે અહીંયા છે તેમાં જો કેટલા ખૂણા દેખાય. કે એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા છે? પાંચ. તો એને આપણે પાંચ નંબરની સાથે જોડશું. ચલો હવે અહીંયા જો કેવો આકાર છે? ત્રિકોણ. ત્રિકોણ એટલે કેટલા ખૂણા હોય? ત્રણ. એક, બે અને ત્રણ. એને આપણે અહીંયા ત્રણ નંબરની સાથે જોડશું આ રીતે, બરોબર. ચલો હવે અહીંયા છે એમાં ગણો કેટલા ખૂણા છે. તો કે એક અને બે. કેટલા છે? બે ખૂણા છે. તો એને આપણે અહીંયા બે નંબરની સાથે જોડશું આ રીતે. જોડાઈ ગયું. હવે તેના પછીનું અહીંયા જો કેટલા ખૂણા છે એને. તો કે એક જ ખૂણો છે. અહીંયા આપણે લખી નાખીએ એક. અહીંયા ત્રણ થયા હતા, અહીંયા કેટલા થયા હતા? બે. એટલે કે એક. તો અહીંયા એક નંબર છે તેની સાથે આપણે તેને જોડશું. તો આ રીતે આપણે એને જોડી દઈએ એક નંબર સાથે. સમજાણું બધાને? ચલો જેટલા ખૂણા થયા હતા એની સાથે આપણે જોયું. હવે નીચે જુઓ શું કીધું છે. કે નીચે આપેલી આકૃતિમાં વળાંકો વાળી આકૃતિ ઉપર રાઈટ કરો.
કેવી આકૃતિ ઉપર વળાંક વાળી તો કે જે સીધી રેખા હોય તેની તો ખૂણા બની એટલે કે તેમાં આવે ને કેવી રેખા ગોતવાની છે આપણે વળાંકો વાળી ચલો જોવો જોઈએ પહેલું શું છે વર્તુળ તો એમાં વળાંક હોય તો કે હા તો આકૃતિમાં રાઈટ કરી દે તેના પછી જો કેવો આકાર છે લંબગોળ તો એમાં વળાંક હોય તો કે હા એમાં રાઈટ કરો પછી અહીંયા જો ચોરસ તો ચોરસમાં વળાંક આવે નહીં એના પછીનું ચિત્ર જો અર્ધગોળ તો તેમાં અહીંયા વળાંક છે તો એમાં આપણે રાઈટ કરશું પછી આ આકૃતિ જો તો કે એમાં વળાંક આવે નહીં ખૂણા છે એમ છે ને એટલે એ આકૃતિમાં આવશે નહીં પછી આ આકૃતિ જો તો કે અહીંયા વળાંક છે તો કે એમાં રાઈટ આવશે અને પગથિયાવાળી આકૃતિ જો તો તેમાં પણ વળાંક છે નહીં તો એમાં પણ રાઈટ આવશે નહીં એટલે કે એક બે ત્રણ અને ચાર આકૃતિમાં રાઈટની નિશાની આવશે બરોબર હવે બાજુમાં પણ આપણને એ જ રીતે આપેલું છે શું છે કે ચિત્ર આપેલા છે તેને આપણે તેના આકાર સાથે જોડવાનું કેવો આકાર છે તેમાં આપણને આપેલા છે આકારના નામ તે રીતે આપણે એને જોડવાનું તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધીનો જ અભ્યાસ કર્યો બરોબર તો હવે પછીનો જે પાઠ છે તે આપણે આગળના વિડીયોમાં જોશું તો જે પ્રમાણે કરાવ્યું છે તે પ્રમાણે તમારે વ્યવસ્થિત સાપોથીમાં પૂરવાનું રહેશે ધન્યવાદ